હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો આજે જોવાનું છે જુલાઈ મહિનામાં દિવસો કેની ઉજવણી કઈ રીતના થાય, કયા દિવસના નામની ઉજવવામાં આવે છે, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વના દિવસ હોય છે ને, તેની તારીખ કઈ તારીખે ઉજવવામાં આવે છે, કયા નામથી તેને ઉજવવામાં આવે છે, તો આના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રો અથવા જે બીજા સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને ઉપયોગી બની શકે. તો જોઈએ જુલાઈ મહિનાના દિવસોની વિશેમાં. 1 જુલાઈ SBIની સ્થાપના, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. ડોક્ટર ડે તરીકે ઉજવવામાં છે 1 જુલાઈ. પર ચાર્ટર્ડ એકાઉન્ટ ડે તરીકે પણ ઉજવવામાં છે 1 જુલાઈ. 4 જુલાઈ સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ, સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ. અમેરિકાનો સ્વતંત્ર દિવસ, અમેરિકાનો સ્વતંત્ર દિવસ 4 જુલાઈ. 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ, તેને જૂનમાં જે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ક્યારે મૂકે, જૂનના પ્રથમ શનિવારે. કયો તારીખ વાર આવે છે, કયો તારીખ આવે છે એને નક્કી ન હોય, અલગ અલગ ડે આવે છે તેમાં તારીખ. પછી 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, એની માહિતી મેળવી કે વિશ્વ વસ્તી દિવસ થીમ તેની પછી પરિવાર નિયોજન, લોકોનું સશક્તિકરણ રાષ્ટ્રના વિકાસ માટેનો છે. તેમની દિવસની ઉજવણી શરૂઆત ક્યારથી કરવામાં આવી, વિશ્વ વસ્તી દિવસની, તો 1989માં. કોના દ્વારા, UNDP દ્વારા. UNDP દ્વારા તેની પ્રેરણા શું છે, 1 જુલાઈ 1987ના વિશ્વની કુલ વસ્તી 5 અબજ થઈ જતા તેનો વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ શું છે, વિશ્વની સતત વધતી વસ્તી સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓનો લોકોનો પરિચિત કરવાનો છે. વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ. તો 14 જુલાઈ સ્વામી વિવેકાનંદ, સ્વામી શિવાનંદ મહારાજની પુણ્યતિથિ છે. 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ, તેમાં નથી લખ્યું, 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. તે 2017ની થીમ કઈ હતી કે તમામ માટે કૌશલ્ય, સ્કિલ ફોર ઓલ. દિવસની સ્થાપના ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી, નવેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્રના મહાસભા દ્વારા કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ શું છે, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉદ્દેશ શું છે, તેનો યુવાનોના કૌશલ્ય વિકાસમાં મૂડી રોકાણ કરવાનું મહત્વ વિશેની જાગૃતિ કરવાનો છે 15 જુલાઈનો. તેની વિશેષ પહેલ શું છે, આ વિષય આ વર્ષ સંયુક્ત રાષ્ટ્ર વર્લ્ડ સ્કિલ ડોર સાથે મળીને સ્કિલ ફોર ઓલ નામ અભિયાનનું હાથ ધર્યું હતું. પછી 16 જુલાઈ કોમન સર્વિસ સેન્ટર ડે, આંતરરાષ્ટ્રીય જાદુ દિવસ. 17 જુલાઈ ઇન્દુલાલ યાજ્ઞિકની પુણ્યતિથિ. પછી 18 જુલાઈ આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ. 19 જુલાઈ બેંક રાષ્ટ્રીયકરણ, 19 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું તેને 19 જુલાઈ, તેને 19 બેંકોનું રાષ્ટ્રીયકરણ બેંક રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. 21 જુલાઈ ઉમાશંકર જોશીની જન્મજયંતિ. 23મી જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ. 26મી જુલાઈ કારગિલ વિજય દિવસ તે ઉજવવામાં આવે છે. 27 જુલાઈ ભારતમાં પૃથ્વી વિજ્ઞાનના મંત્રાલયની સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે 27 જુલાઈ. 28 જુલાઈ વન મહોત્સવના દિવસની ઉજવવામાં આવે છે. પછી બીજું વિશ્વ હિપેટાઇટ દિવસ, તેને પણ કહેવામાં આવે છે. તો આના વિશે માહિતી મળી કે હિપેટાઇટનો અંત લાવ્યો એલિમેન્ટિન હિપેટાઇટના હતો. ક્યાંથી ઉજવવામાં આવે છે આ દિવસ, 2010થી ઉજવવામાં આવે છે. કોના માનમાં ઉજવવામાં આવે છે આ વિશ્વ હિપેટાઇટ દિવસ, તો વિશ્વ હિપેટાઇટ બીના વાયરસના શોધનારા નોબેલ વિજેતા પ્રોફેસર બારુક બ્લુમબર્ગની જન્મતિથિને નામે ઉજવવામાં આવે છે. પછી 30 જુલાઈ માનવ તસ્કરી વિરોધ દિવસ છે, આમાં તેને નથી લખવું. 30 જુલાઈ માનવ તસ્કર દિવસ વિરુદ્ધનો મનાવવામાં આવ્યો છે. એનો ઉદ્દેશ શું છે કે માનવ તસ્કરી પીડિતોને લોકોને પરેશાનીનો સામનો લાવી તથા તેઓના અધિકારોનો રક્ષા કરવા માટે. તેની નોંધ શું છે, વિશેષ નોંધ, આ દિવસની અવસરે સંયુક્ત રાષ્ટ્ર ડંક્સ અને અપરાધના કાર્યાલયમાં દ્વારા માનવના શિકારો બનેલા લોકો માટે ગીવ હોપ નામનું અભિયાન ચલાવ્યું હતું. પછી 31 જુલાઈ મુનશી પ્રેમચંદની જન્મજયંતિ.
તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ન ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની કે પછીના વિડીયોની હું અપડેટ હું તમને આપી શકું. વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને માહિતી મળતી રહે અને આગળના વિડીયોની માહિતી મેળવવા માટે જમણી બાજુ સબસ્ક્રાઈબરની બાજુમાં નોટિફિકેશન બેલ હશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી જશે. અને માસ્ટર ગુરુનો જમણી બાજુનો સિમ્બોલ છે તેના પર ક્લિક કરવાથી અમારા દરેક વિડીયાની તમને માહિતી મળશે. તો ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત, જય હિન્દ.